સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા લોકો દ્વારા દિવસે ને દિવસે વધતા વેરાવીલમાં કરેલા તોતિંગ વધારો પાછો લેવા માટે કમિશનર સાહેબને લેખિત આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા લોકો દ્વારા બેફામ વત્તા વેરા બિલને લઈ કમિશનર સાહેબને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. વરાછા વિસ્તારના લોકો દ્વારા દર વર્ષ વેરા બિલ ભરવામાં આવતું હોવા છતાં ત્યાંના સ્થાનિક લોકોને પૂરતી સુવિધાઓ જેવી કે ગટર લાઇન, ગાર્ડન, પાણી કે પછી શાળા જેવી કોઈ પણ સુવિધા આપવામાં આવતી નથી અને દર વર્ષ વેરા બિલ ભરતા હોવા છતાં કોઈ સુવિધા ન મળતા અને વેરા બિલમાં થતા બેફામ વધારાને લઈ સ્થાનિક લોકો દ્વારા વેરા બિલમાં કરેલા તોતિંગ વધારો પાછો લેવા માટે કમિશનર સાહેબને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. ત્રણસો ટકા નથી ગટર ની સુવિધા, નથી પાણી ની સુવિધા, નથી સ્કૂલ ની સુવિધા, નથી ગાર્ડન ની સુવિધા. રોડ છે પણ એક પણ મોટા મોટા ખાડા દ્વારા રોડ એસએમસી અમારે સાંભળતી નથી. તો અમે હું નકરા વેરા ભરવા આવેલા છીએ અહીંયા. અમે કમિશનર સાહેબને એક જ દરખાસ્ત કર્યું છે, અમે જે આ વેરો વધારો આપ્યો છે તે પાછો કહેવો. કેટલા ટકા વેરો? 300% વધારો છે. 300% એક સાથે 3 વર્ષનો વેરો આવવા દીધો છે આ વર્ષે. આગળ અમે આંદોલનના પગલા આગળ અમે જે પ્રક્રિયા થાય બધી સોસાયટીઓ ઉગ્ર આંદોલનની સિમકી આપી છે. સાબિર સૈયદ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.